નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ પહેલાં તો હોળીના તહેવારની અનેક શુભેચ્છાઓ આજે હોળી માણો આવતીકાલે ધૂળેટી માણજો તહેવારોના આ પ્રસંગે સામાન્ય રીતે આપણે કોઈ ગંભીર મુદ્દાઓની ચર્ચા કરવાનું ટાળીએ ગોષ્ઠીના કાર્યક્રમમાં તો ખાસ એવી ચર્ચાઓ ન કરીએ પણ એક પ્રશ્ન એક ભાઈએ પૂછ્યો યુટ્યુબ પર કોમેન્ટ કરીને અને પ્રશ્ન મજાનો હતો બંધારણ વિષય હતો અને બંધારણની વાત આવે ત્યારે ગમે તે સમય હોય ગમે તે પ્રસંગ હોય મને એની ચર્ચા કરવી ખૂબ ગમે એટલે પછી આ તહેવારના દિવસે પણ એના ઉપર ગોષ્ઠી કરી રહ્યો છું એમના પ્રશ્નનો જવાબ આપવા માટેની આ ગોષ્ઠી છે નામ છે એમનું બ્રિજેશ પ્રજાપતિ એમણે એક સવાલ પૂછ્યો કે સર વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધ ટર્મ પ્રિઝમ્પશન ઓફ કોન્સ્ટિટ્યુશનાલિટી જ્યુરિસ પ્રોડસની અંદર આ એક લીગલ પ્રિન્સિપલ છે એક કાનૂની સિદ્ધાંત છે પ્રિઝમ્પશન ઓફ કોન્સ્ટિટ્યુશનાલિટી બ્રિજેશને એમનો અર્થ જાણવો છે એમણે જાણવું છે સવાલ એમણે પૂછ્યો પણ બધા માટે આ જાણવું જરૂરી બની જાય હાલના સંજોગોમાં પ્રિઝમ્પશન ઓફ કોન્સ્ટિટ્યુશનાલિટી પ્રિઝમ્પશન એટલે શું પ્રિઝમ્પશન એટલે કે તમારું એક અનુમાન તમારી એક ધારણા કશું સાચું જ છે એવું પહેલેથી તમે ધારી લો એવું અંદાજો તમે બાંધી લો એવું તમારું અનુમાન હોય તો એને તમારું પ્રિઝમ્પશન કહેવાય વાત છે અહીં આગળ પ્રિઝમ્પશન ઓફ કોન્સ્ટિટ્યુશનાલિટીની વાત એ છે કે જ્યારે પણ સંસદ અથવા તો રાજ્યની ધારાસભાઓ દ્વારા કાયદો ઘડવામાં આવે ગમે તેમ મનફાવે એમ કાયદા ના ઘડી શકે એમણે બંધારણને અનુસરીને બંધારણ દ્વારા નક્કી કરાયેલ મર્યાદાઓના દાયરામાં રહીને જ કાયદા ઘડવાના હોય બંધારણની જોગવાઈઓને એમને અનુસરવી પડે પણ જો એમના દ્વારા ઘડવામાં આવેલ કોઈ કાયદો એના વિશે આપનો મત એવો છે કે એ બંધારણની જોગવાઈઓ મુજબનો નથી તમે એને કોર્ટમાં પડકારી શકો હાયર કોર્ટની અંદર સુપ્રીમ કોર્ટમાં પડકારી શકો સ્ટેટ હાઈકોર્ટની અંદર પડકારી શકો અને જ્યારે તમે પડકારો છો ત્યારે પછી કોર્ટ એ નક્કી કરે છે કે એ બંધારણની જોગવાઈઓ પ્રમાણે છે ક્યાંક એ ગેરબંધારણીય તો નથી પણ વાત એ છે કે જ્યારે તમે કાયદાને પડકારશો તો ત્યારે કોર્ટ પહેલાં તો એમ જ માની લેશે કે કાયદો બંધારણ પ્રમાણે યોગ્ય જ છે ઇટ ઇઝ કોન્સ્ટિટ્યુશનલી વેલિડ ઇટ ઇઝ કોન્સ્ટિટ્યુશનલ ઓનલી એ બંધારણ પ્રમાણે બંધ બેસે જ છે એવું કોર્ટ પહેલેથી ધારી લેશે આને જ કહેવાય પ્રિઝમ્પશન ઓફ કોન્સ્ટિટ્યુશનાલિટી મતલબ એ થયો સાબિત તમારે એ કરવાનું રહેશે કે કાયદો કેમ બંધારણ પ્રમાણે યોગ્ય નથી કોર્ટ તો પહેલાં એવું માની જ ચૂકી છે કે કાયદો બંધારણ પ્રમાણે બંધ બેસે જ છે સાબિત તમારે એ કરવાનું રહેશે કે કાયદો બંધારણ પ્રમાણે બંધ બેસતો નથી તમે મૂવીઝ વેબ સિરીઝ અને ઇવન તમારા વાંચનમાં પણ એ નોંધ્યું હશે કે કોન્સેપ્ટ છે કે જેને કહેવાય ઇનસન્ટ ટેલ પ્રૂવન ગેલ્ટી મૂવીઝ વેબ સિરીઝમાં તો આવું ઘણું જ તમે જોયું હશે ને ઇનસન્ટ ટેલ પ્રૂવન ગિલ્ટી એટલે કે કોઈક આરોપી છે જ્યારે જ્યાં સુધી એના ઉપર કોર્ટમાં ગુનો સાબિત નથી થઈ જતો એણે જ ગુનો કર્યો છે એવું સિદ્ધ નથી થઈ જતું ત્યાં સુધી કોર્ટ એવું માનીને ચાલે કે હી ઇઝ ઇનસન્ટ એટલે કે નિર્દોષ છે એ જ્યાં સુધી સાબિત નથી થતું કે એણે ગુનો કર્યો છે ત્યાં સુધી કોર્ટ તો એ જ માનીને ચાલશે કે હી ઇઝ ઇનસન્ટ એ નિર્દોષ છે એવું જ કાયદાઓ વિષય હોય અહીંયા આગળ બર્ડન ઓફ પ્રૂફ લાઈઝ ઓન યુ તમારા ઉપર એ પુરાવાનું ભારણ છે કે તમે સાબિત કરો કે કાયદો ખોટો છે કદાચને કોઈકના સિદ્ધાંત યોગ્ય ન લાગે સામાન્ય રીતે આપણી જે જનમાનસિકતા છે આવી છે કે એવા સિદ્ધાંતો હોય જે સંસદ કે રાજ્યની ધારાસભાઓના જે સભ્યો છે એમને પ્રમાણમાં વધુ સત્તા આપતા હોય એમના અધિકારને મોટો કરીને સ્થાપિત કરતા હોય એવા સિદ્ધાંતો આપણને બહુ નથી ગમતા હોતા કારણ કે પોલિટિશિયન્સને આપણે હંમેશા એક નકારાત્મક ભાવથી જ જોતા હોઈએ છીએ પણ અહીંયા આગળ તમારે વિચારવાનું છે કે આવું સિદ્ધાંત કેમ અને એ આપણી વ્યવસ્થામાં તો ખાસ કેમ સ્વીકારાયેલો છે કારણ એનું એ છે કે અદાલતની અંદર જ્યારે કોઈ કાયદો જાય છે તો વિચારવાનું એ થાય કે કાયદો કોણે ઘડ્યો છે સંસદે ઘડ્યો છે રાજ્યની ધારાસભાઓ ઘડ્યો હોઈ શકે આ ધારાસભાઓ આ સંસદની અંદર કોણ બેઠું છે આપણા પ્રતિનિધિઓ બેઠા છે એ પ્રતિનિધિઓ એ નેતાઓ કે જેમને આપણે ચૂંટ્યા છે આપણા માટે નિર્ણયો કરવા માટે આપણે એમને ચૂંટ્યા છે એમના દ્વારા જે આપણો અવાજ લઈને ગયા છે એમના દ્વારા જ્યારે સમાજ માટે કોઈ કાયદા ઘડવામાં આવે તો એ કાયદા તો સાચા જ હોય ને લોકોના નેતાઓએ લોકો માટે કાયદા ઘડ્યા છે કે જે નેતાઓને ખુદ લોકોએ પસંદ કરેલા છે તો એ તો કાયદા સાચા જ હોય ને એ માની લેવું એ કોર્ટ માટે યોગ્ય જ છે કોર્ટમાં જે ન્યાયાધીશો આ કાયદાની બંધારણીય યોગ્યતા નક્કી કરવાના છે એમના વિશે વિચારો કે ખુદ પ્રજાના પ્રતિનિધિઓ નથી એ લોકો દ્વારા ચૂંટાયેલા નેતાઓ નથી તો જે લોકો દ્વારા ચૂંટાયેલા નેતાઓ છે એમના દ્વારા ઘડવામાં આવેલા કાયદા સમાજ માટેના એને કોર્ટમાં બેઠેલા ન્યાયાધીશો કે જે પ્રજાના પ્રતિનિધિ પણ નથી એ સીધા જ એવું કેવી રીતે માની શકે કે કાયદા બંધારણ પ્રમાણેના નથી એ માનવું એમના માટે યોગ્ય ન કહેવાય બરાબર છે અને એટલા માટે આ સિદ્ધાંત સ્વીકારાયેલો હોય છે ભારતની વ્યવસ્થામાં તો ખાસ એટલા માટે કારણ કે આપણે પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ગવર્મેન્ટ સંસદીય પ્રકરની વ્યવસ્થા સ્વીકારેલી છે સંસદીય પ્રકરની વ્યવસ્થાનો અર્થ એ થાય કે દેશને ચલાવનારી વ્યવસ્થાના ત્રણ અંગો ધારાકીય અંગ કારોબારી અંગ અને ન્યાયિક અંગમાં ધારાકીય અંગ મહત્વ વધારે હોય અને એટલે જ એના મહત્ત્વને સ્થાપિત કરતા કાનૂની સિદ્ધાંતો આવી વ્યવસ્થામાં વધુ સ્વીકાર પામે જે ભારતમાં બનેલું છે આ સિદ્ધાંતની વાત નોંધાઈ થોડાક સમય પહેલાં જ સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ બે હજાર ઓગણીસ બન્યું બન્યો એની તરત પછી એને કોર્ટમાં પડકારવામાં આવ્યો સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો મને વાત યાદ છે બે હજાર વીસના વર્ષની જાન્યુઆરીના મહિનાની કાયદો પડકારાયો સુપ્રીમ કોર્ટમાં અને એ વખતે આપણા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ હતા એસ એ બોબડે શરદ એ બોબડે અને આ કાયદો જ્યારે પડકારાય છે ત્યારે એના સંદર્ભમાં એ ઓબ્ઝર્વેશન્સ આપે છે એમાં એ કહે છે કે અમે સીધો અને અનકોન્સ્ટિટ્યુશનલ કઈ રીતે માની શકીએ તમારે સાબિત કરવું પડશે કે આ બંધારણ પ્રમાણે નથી બાકી પ્રિઝમ્પશન ઓફ કોન્સ્ટિટ્યુશનાલિટીના સિદ્ધાંત પ્રમાણે પહેલું તો અમારે એ જ માનવાનું થાય કે આ બંધારણ પ્રમાણે યોગ્ય જ છે તમે સાબિત કરીને બતાવો કે બંધારણ પ્રમાણે બંધ બેસતો નથી કહેવાનો અર્થ એ છે કે આ બધી વાતો વ્યવહારમાં છે રોજિંદા સમાચારોમાં છે એને આપણે ઓળખવાની છે ઓળખવાની છે અને પછી સિવિલ સર્વિસીસની તૈયારી કરનારા મિત્રોએ તો ખાસ પોતાના જવાબોની અંદર આ વાતોને લાવવાની છે પોતાના મેન્સના આન્સર્સની અંદર પોતાના ઇન્ટરવ્યૂના જવાબોની અંદર આ વાતો બોલવાની છે કે જેથી આપનો અભ્યાસ સારો છે એ તમે ત્યાં સાબિત કરી શકો બરાબર આવા સિદ્ધાંતોનો ઉલ્લેખ જ્યારે તમે જવાબોમાં કરો ને ત્યારે એક ઇન્ટેલેક્ચ્યુઅલ આન્સર બને બરાબર એ સિવાય પણ જે લોકો પરીક્ષાની તૈયારી ન પણ કરતા હોય એમણે પણ આ બધા સિદ્ધાંતોને સમજવા જરૂરી બની જાય કે જેથી પોતાનો અભિપ્રાય કોઈ પણ જાહેર મુદ્દે પોતાનો અભિપ્રાય ઘડતી વખતે એમની પાસે એક સમજ હોય પરિપક્વતા હોય કે કોઈ પણ વિષયને જોવો કેવી રીતે સીધું જ એવું કહી દેવું કે કોર્ટ આની અંદર કંઈ કરતી નથી કોર્ટ એ શિથિલ છે અને એ સરકારની જ ફેવર કરે છે સંસદના કાયદાઓ સંદર્ભે કોઈ સ્ટ્રોંગ સ્ટેન્ડ લેતી નથી આવું બધું કહી દેવું બહુ સરળ છે પણ એની પાછળનું જ્યારે તમે જ્યુરીસપ્રુડન્સ આખું સમજો લીગલ પ્રિન્સિપલ્સ કેવી રીતે આપણી વ્યવસ્થામાં સ્વીકૃતિ પામ્યા છે એનો ઇતિહાસ જાણો એનો તર્ક સમજો ત્યારે તમને ખબર પડે કે એકદમથી વસ્તુ નક્કી ન થઈ જાય દે ટેક ટાઈમ એને સમય લાગે સમય એટલા માટે લાગે કારણ કે વ્યવસ્થા ઘડતી વખતે આપણે ઘણા બધા વિચારોને ભેગા કરીને સમાજ માટે જે સૌથી સારામાં સારું ગણી શકાય એ બાબતોને સ્વીકારીને આપણે વ્યવસ્થાનું મૂળ બનાવ્યું છે તો એને એકદમથી તમે ન બદલી શકો ન એના વિશે કોઈ તર્કહીન વાત કરીને એને બદલવા માટેની માંગ કરી શકો આ બાબતોને બહુ ગંભીરતા સાથે સ્થિરતા સાથે પરિપક્વતા સાથે સમજવી રહી કે જેમાં સમય લાગે સમય આપવો તો બસ આ વાત હતી હોળીના દિવસે બસ આ વાત અહીં આગળ અટકાવીએ એપિસોડમાં આવા જ કોઈક અગત્યના મુદ્દાની ગોષ્ઠી સાથે પાછા મળીએ આભાર નમસ્તે